બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર ખુશબુ જાદવ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીકોમના દ્વિતીય વર્ષ કોડ બી બી જી એન બસો સાત વિષય ધંધાકીય સંચાલન બે તેનું એકમ તેર નાણાકીય સેવાઓનો પરિચય તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની રૂપરેખા જોઈ લઈએ આ યુનિટમાં આજે આપણે તેનો અર્થ શું છે તેના વિશે અભ્યાસ કરીશું તેનો અર્થ નાણાકીય સેવાઓના લક્ષણો કયા છે ભાડાપટ્ટા એટલું શું ભાડાપટ્ટા ધિરાણ વ્યવસ્થા વિશે આજે આપણે અભ્યાસ કરીશું ભાડા ખરીદ પદ્ધતિ તેના વિશે માહિતી મેળવીશું ફોર ફિટિંગ લેણાં વેચાણ ડિપોઝિટરીઝ શાકપાત્રતા ક્રમાંક શું છે તેના વિશે આપણે માહિતી આજે મેળવવાના છીએ ત્યારબાદ મર્ચન્ટ બેન્કિંગ કસ્ટોડિયન બાંયધરી અને છેલ્લે સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે નાણાકીય સેવાઓ શું છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો જે નાણાકીય સેવાઓ છે તેનું ક્ષેત્ર જો આપણે જોઈએ તો તે ફક્ત આજના સમયમાં એક બેન્કિંગ અને એક વીમા સેવાઓ ત્યાં સુધી સીમિત નથી રહ્યું તે આપણે સૌ જાણીએ છીએ એટલે કે આજે આર્થિક વિકાસની જો આપણે વાત કરીએ તો આર્થિક વિકાસને વેગ આપવામાં નાણાકીય પેદાશો અને નાણાકીય સેવાઓ તેની મહત્વની ભૂમિકા રહેલી છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈપણ ધંધાઓના કદમાં અસામાન્ય જો વધારો થયો છે અને આ વધારો જો વિશ્વ સ્તરે પણ નોંધપાત્ર પ્રમાણમાં થયો છે જેના કારણે શું થયું છે કે જે નાણાકીય સેવાઓ છે તેમાં પણ દિવસે ને દિવસે વૃદ્ધિ થઈ રહી છે એટલે કે આ જે નાણાકીય સેવાઓ પૂરી પડે છે તેમાં ક્રેડિટ રેટિંગ જોઈ લો ફેક્ટરી ફેક્ટરિંગ જોઈ લો તેનો સમાવેશ થાય છે આ ઉપરાંત જો આપણે જોઈએ તો જે મધ્યસ્થીઓ રહેલા છે તે મધ્યસ્થીઓની જે સંખ્યા છે તે પણ દિવસે ને દિવસે વધી રહી છે એટલે જો આપણે ટૂંકમાં સમજીએ તો જે નાણાકીય સેવાઓ છે તેમાં એક ખાસ પ્રકારના બજારનો વિકાસ થયો છે અને આ જે બજાર જે છે તે વ્યક્તિગત રોકાણો તથા કંપનીઓને અલગ અલગ જરૂરિયાત મુજબ સેવા પૂરી પાડતું હોય છે જેમ કે આપણે જોઈએ તો આખા વિશ્વમાં જે નાણાકીય સેવાઓનું ક્ષેત્ર છે તે ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે જેના આપણે જો કારણો જોવા જોઈએ તો તે જે નાણાકીય સેવાઓને વેગ મળી રહ્યો છે તો તે કારણો આવા હોઈ શકે જેમ કે નાણાકીય પેદાશોમાં સંશોધન એટલે કે રિસર્ચ એટલે કે જેટલું નાણાકીય પેદાશોમાં સંશોધન થતું જાય છે દિવસે ને દિવસે તેટલું ઝડપથી તે વિકાસ પામી રહ્યું છે ત્યારબાદ જે ધંધાઓ છે નાના કે મોટા કોઈ પણ ધંધાઓ તે અને વેપાર તો તેના કદમાં જે પહેલાં હતું તેના કદમાં અત્યારે ઘણો જ વધારો થયો છે અને આ વધારાના કારણે આપણે જોઈએ તો ભારતમાં જે નાણાકીય સેવાઓ છે તેમાં ઉદારીકરણ પછી ખૂબ જ નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ લિબરલાઇઝેશન પ્રાઇવેટાઈઝેશન અને ગ્લોબલાઇઝેશન એટલે કે એલપીજી તેની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે આપણા એક આર્થિક વિકાસને આગળ વધાવવામાં એટલે આ એક ખાસ પ્રકારનો ઉદ્યોગ જે વિકાસ પામે તો તેમાં એક નાણાકીય જે પેદાશો છે નાણાકીય વ્યવસ્થા તેનું ખૂબ જ મહત્ત્વનું ભૂમિકા હોય છે અને તે એક નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ તરીકે માનવામાં આવે છે નાણાકીય સેવાઓની વાત કરીએ તો જે કાર્યદક્ષતા છે તેના કારણે બચતો અને સાથે સાથે રોકાણો આ બંનેને એક સ્થાને ભેગા કરવાનું જે પહેલા શક્ય નહોતું તે નાણાકીય સેવાઓ થકી આ એક શક્ય બન્યું છે આપણે જોઈએ તો ભારતમાં નાણાકીય સેવાઓ જે પૂરી પાડતી કંપની છે જેમ કે એસબીઆઈ કેપિટલ ફાઇનાન્સ લિમિટેડ એચડીએફસી આઈસીઆઈસીઆઈ ગ્રુપ એલઆઈસી ફાઇનાન્સ લિમિટેડ આ દરેક અલગ અલગ સંસ્થાઓ છે કંપનીઓ છે તો આ જે નાણાકીય સેવાઓ બચતોનું રોકાણમાં રૂપાંતરિત કરવાનું કાર્ય છે તે તેમનું મહત્વનું કાર્ય છે અને આમાં તે વિવિધ પ્રકારની સેવાઓ પણ આપે છે જેમ કે તે સેવાઓને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ એક જે હોય છે સેવા તે ભંડોળ આધારિત સેવા હોય છે એટલે કે ફંડ બેઝડ સર્વિસીસ અને જે બીજી હોય છે તે ભંડોળ સિવાયની સેવાઓ એટલે કે નોન બેઝડ સર્વિસીસ આ જે સેવાઓ જે છે તેના વિશે જો આપણે વિગતમાં ચર્ચા કરીએ તો જે ઓગણીસો અઠ્ઠાણુંના નાણાં ધારાની કલમ જે છે પાસઠ દસ તો તે નાણાકીય સેવાઓ અંગે સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે અને આ ધારા એટલે કે આ કાયદા હેઠળ જો વાત કરીએ તો કોઈ બેન્કિંગ કંપની અથવા તો કોઈ પણ નાણાકીય સંસ્થા અથવા તો કોઈ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એટલે કે એન દ્વારા અલગ અલગ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તો તેને આપણે નાણાકીય સેવાઓ તરીકે ઓળખીએ છીએ તો આ નાણાકીય સેવાઓ કેવી હોઈ શકે જેમ કે ભાડાપટ્ટો અને ભાડા ખરીદ ક્રેડિટ કાર્ડ અંગેની વિવિધ સેવાઓ મિલકત સંચાલન સેવાઓ એટલે કે અસેટ મેનેજમેન્ટ સર્વિસીસ એ જો આપણે ઉદાહરણ તરીકે સમજવું હોય તો જે મ્યુચ્યુઅલ ફંડની સેવાઓ છે તેને આપણે મિલકત સંચાલન સેવાઓ તરીકે જાણીએ છીએ ત્યારબાદ છે વિદેશી હુંડિયામણ એટલે કે ફોરેક્સ દલાલી કહી શકીએ પોર્ટફોલિયો સંચાલન અને છેલ્લે સાહસ મૂડી વિદ્યાર્થી મિત્રો આ જે ફાઈનાન્સ ઇન્ડસ્ટ્રી છે એટલે કે નાણાકીય ઉદ્યોગ તેના દ્વારા જે તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેનો સમાવેશ નાણાકીય સેવાઓના કાર્યક્ષેત્રમાં થતો હોય છે અને તેમાં જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેમ કે અત્યારે આપણે ચર્ચા કરી તે મુજબ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન એટલે કે બેન્કિંગ સંસ્થાઓ નોન બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન એટલે કે નોન બેન્કિંગ સંસ્થાઓ લીઝિંગ કંપનીઓ ફાઇનાન્સ કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને સ્ટોક એક્સચેન્જ આ બધાનો આ સેવામાં સમાવેશ થાય છે આ સેવાઓના લક્ષણો કેવા હોઈ શકે તો હવે આપણે નાણાકીય સેવાઓના ફીચર્સ એટલે કે લક્ષણો વિશે ચર્ચા કરીશું ફીચર્સ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ તો તેમાં સૌ પ્રથમ છે અદૃશ્ય એટલે કે ઇન્ટેન્જિબલ એટલે કે આ જે નાણાકીય સેવાઓ છે તે જે તે ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે એટલે કે તેમને તે ક્ષેત્રનું પૂરેપૂરું જ્ઞાન હોય છે અને આ જે સેવાઓ છે તે અદ્રશ્ય સ્વરૂપે હોય છે એટલે કે તે સેવા લેનારની જરૂરિયાત પર આધાર રાખતી હોય છે કે તે તેમને સેવા કેટલા પ્રમાણમાં અને કેવી રીતે જોઈએ છે આ નાણાકીય સેવાઓ જે પૂરી પાડનારાઓ છે તેમના દ્વારા નાણાકીય પેદાશોની ગુણવત્તા અને સંશોધન આ બધા પરથી આધાર રાખતું હોય છે આગળ જોઈએ તો ટૂંકું આયુષ્ય એટલે કે શોર્ટ લાઈફ તો સામાન્ય રીતે આ જે ખાસ પ્રકારની નાણાકીય સેવાઓ છે તેમનું આયુષ્ય ટૂંકું હોય છે તો આ ટૂંકું હોવાનું કારણ શું છે ઘણા સંજોગોમાં એવું હોય છે કે એક ગ્રાહક પૂરતી સેવા પૂરી પાડવામાં આવતી હોય છે તેથી આ જે સેવાઓનો સંગ્રહ છે તેને અનામત તરીકે રાખી શકાતું નથી એટલે કે તે શોર્ટ લાઈફ હોય છે ટૂંકું આયુષ્ય હોય છે એનું છૂટાપાણું એટલે કે ઇન્ડિવિઝિબિલિટી નાણાકીય પેદાશો અને સેવાઓને સેવાઓ પૂરી પાડનારથી અલગ પાડી શકાતા નથી એટલે કે જે વ્યક્તિ સેવા આપે છે તે અને તે સેવા તેને આપણે અલગ નથી કરી શકતા એટલે કે ગ્રાહક જે સેવા મેળવનાર છે તે વ્યક્તિ અને જે સેવા પૂરી પાડનાર છે તે તેમના વચ્ચે સ્પષ્ટ અને યોગ્ય સંકલન હોવું અનિવાર્ય બની જાય છે ત્યારબાદનું લક્ષણ છે માહિતીનું મહત્ત્વ એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ફોર્મેશન તો જે નાણાકીય સેવાઓ પૂરી પાડનાર કંપનીઓ છે તેમાં માહિતીનું ખૂબ જ મહત્ત્વ છે આ જે માહિતી છે તેના માટે નાણાકીય સેવાઓ પૂરી પાડનારાઓની નાણાકીય સેવાઓની જે કાર્યક્ષમતા રહેલી છે ને તે કાર્યક્ષમતાનો આધાર આ માહિતી સર્જન છે આપણે લક્ષણો વિશે ચર્ચા કરી હવે આપણે નાણાકીય સેવાનો પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ તેના વિશે ચર્ચા કરીશું તો આ જે નાણાકીય સેવાઓ છે તેને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે સૌ પ્રથમ છે ભંડોળ એટલે કે ફંડ આધારિત સેવાઓ ફંડ બેઝડ સર્વિસીસ બીજું છે ભંડોળ સિવાયની ફી આધારિત સેવાઓ નોન ફંડ બેઝડ અથવા ફી બેઝ સર્વિસીસ તો તેમાં સૌ પ્રથમ ફંડોળ આધારિત સેવાઓમાં છે ભાડા પટ્ટા ધિરાણ વ્યવસ્થા ભાડા ખરીદ ફેઝરિંગ ફોરફેટિંગ મૂડી ગ્રાહક શાખ વીમા સેવાઓ ગૃહ ધિરાણ મ્યુચ્યુઅલ ફંડ બાંયધરી હુંડીઓ વટાવવી ત્યારબાદ ભંડોળ સિવાયની જે સેવાઓ છે તેમાં ક્રેડિટ રેટિંગ ધિરાણ સમૂહ દ્વારા લોન વિલીનીકરણ અને પ્રાપ્તિ મર્ચન્ટ બેન્કિંગ સલાહકીય સેવાઓ અને છેલ્લે છે પોર્ટફોલિયો સંચાલન હવે આપણે સૌપ્રથમ ભાડાપટ્ટા ધિરાણ વ્યવસ્થા છે તેના વિશે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જે ધંધાકીય એકમ હોય તેમના દ્વારા જે નાણાં પ્રાપ્તિ અંગેના વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આ જે નાણાં પ્રાપ્તિ અંગેના જે અગત્યના સ્થાનો છે તેમાં દેવા અને ઇક્વિટી તેનો સમાવેશ થાય છે અને જે ત્રીજું અગત્યનું પ્રાપ્તિ સ્થાન છે તે ભાડાપટ્ટા ધિરાણ છે વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવું ખૂબ જ અગત્યનું છે જો આના વિશે આગળ વાત કરીએ તો જે ભાડાપટ્ટા ધિરાણ છે તેમાં ટૂંકા મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ કરવામાં આવતું હોય છે એટલે કે આજના સમયે કોઈ પણ વ્યક્તિ જો મિલકત ખરીદવાના સ્થાને ભાડા પેટે તે પ્રાપ્ત કરી શકે છે તેનો વિગતે અર્થ અને માહિતી મેળવીશું તો ભાડાપટ્ટા એવી વ્યવસ્થા છે કે જેમાં મિલકત ખરીદવામાં આવતી નથી પણ જે મિલકતનો ઉપયોગ છે તેનો અંકુશ કરવામાં આવે છે એટલે કે જેના બદલે નિશ્ચિત મુદતે નિયત કરેલ જે રકમ હોય છે ને તેને ભાડા તરીકે ચૂકવવામાં આવતી હોય છે આથી તેને ભાડા પટ્ટા નામ તરીકે ઓળખવામાં આવે છે તો હવે આના સમય વિશે આપણે વાત કરીએ કે આ કેવી રીતનો હોઈ શકે તો આ જે સમય છે તે માસિક હોઈ શકે છે ત્રિમાસિક હોઈ શકે છે અર્ધવાર્ષિક હોઈ શકે છે વાર્ષિક અથવા તો તે અન્ય કોઈ પણ સમય પ્રાપ્ત થઈ શકે તે રીતનું હોય છે હવે આપણે તેમાં પક્ષકારો જોઈ લઈએ કે ભાડાપટ્ટા કરારમાં પક્ષકારો કેવી રીતના હોય છે તો તેમાં સૌ પ્રથમ છે તેનો સમાવેશ થાય છે આ બંને જે પક્ષકાર છે તેમના વચ્ચે કરાર થતા હોય છે અને તેટલા માટે જ તેને ભાડાપટ્ટા કરાર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે વ્યક્તિ તે લે છે અને જે વ્યક્તિ તે વાપરે છે મિલકતનો ઉપયોગ કરે છે તે વ્યક્તિને તેણે ભાડાની રકમ તરીકે તે ચૂકવવાનું હોય છે આગળ હવે તેના લક્ષણો વિશે આપણે માહિતી મેળવીશું તો ભાડા ઉપયોગનો અધિકાર મળતો હોય છે પરંતુ માલિકીનો અધિકાર મળતો હોતો નથી એટલે કે તે ફક્ત વાપરી શકે છે તેનો ઉપયોગ કરી શકે છે પણ તે તેનો માલિક તેનો અધિકાર તેને મળતો નથી ભાડા લેનાર જે વ્યક્તિ છે તેને નિયમિત ભાડું ચૂકવવું પડે છે તેથી તેના માટે જે મહેસૂલી ખર્ચ છે તેનો સમાવેશ થાય છે ભાડાપટ્ટે આપનાર વ્યક્તિને નિયમિત ભાડું મળે તેથી તેના માટે તેને ભાડું એટલે કે મહેસૂલી આવક હોય છે ભાડાપટ્ટે લેનાર મિલકત પ્રાપ્ત કરવા મૂડી રોકાણ કરવું પડતું નથી આ ખૂબ જ અગત્યનું લક્ષણ છે ભાડાપટ્ટાના જે વ્યવહારો છે તે સ્થાવર અને જંગમ મિલકતો બંને માટે થતા હોય છે એટલે કે કરારનો સમય પૂર્ણ થવાનો હોય ત્યારે મિલકત ભાડાપટ્ટે આપનાર એટલે કે માલિકને તે પરત કરવામાં આવતી હોય છે ભાડાકટાર કરારની બે પક્ષકારો હોય છે અને આ જે કરારનો જે સમય છે તે નિર્ધારિત કરેલો હોય છે હવે આપણે ભાડાપટ્ટાના પ્રકારો જોઈ લઈએ તેમાં સૌપ્રથમ છે નાણાકીય ભાડાપટ્ટો નાણાકીય ભાડાપટ્ટો એટલે કે નાણાકીય ભાડાપટ્ટાને મૂડી ભાડાપટ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રકારના ભાડાપટ્ટામાં ભાડાપેટે આપનાર દ્વારા મિલકત અંગેની જે માલિકી છે તે સિવાયના તમામ હકો જવાબદારી ભાડાપેટે લેનારની તરફેણમાં કરવામાં આવતા હોય છે આ હકો અને ફરજો મિલકતના આખા આયુષ્ય અંગેના હોય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો જે ઉપયોગ છે તે સામાન્ય રીતે જમીન વિમાન વિશાળકાય જે મશીન હોય વાહન હોય તેમના માટે કરવામાં આવતા હોય છે બીજું છે કામગીરી ભાડાપટ્ટો આ ભાડાપટ્ટો નાણાકીય ભાડાપટ્ટો નથી અને જે આમાં કોઈ પણ પ્રકારની જે મિલકત હોય માલિક દ્વારા કોઈ પણ પ્રકારની તો તે જોખમો ભાડે લેનારની તરફેણમાં આપવામાં આવતા નથી હોતા આ પ્રકારના મિલકતના માલિક દ્વારા મિલકતને લગતા સમારકામ અને નિભાવણી ખર્ચ કરવામાં આવતો હોય છે એટલે કે કરારની મુદત પૂરી થાય ત્યારે માલિક દ્વારા મિલકત પાછી મેળવવામાં આવે છે અને જે ભાડાની રકમ મિલકતની કુલ કિંમત કરતાં ઓછી થાય છે આ પ્રકારનો ઉપયોગ આપણે જોઈએ તો સામાન્ય રીતે તે કોમ્પ્યુટર ઓટોમોબાઈલ્સ ઓફિસના સાધનો ટેલિફોન વગેરે માટે કરવામાં આવતો હોય છે ત્રીજું છે વેચાણ અથવા તો પરત પટ્ટાની વ્યવસ્થા આ પ્રકારના ભાડા પેટે લેનાર વ્યક્તિ દ્વારા પોતાની મિલકત ભાડા પેટે આપનારને વેચી દેવામાં આવતી હોય છે એટલે કે ભાડાપટ્ટે આપનાર ભાડાપેટે આપનાર દ્વારા જ આ મિલકત જે છે તેને વેચી દે અને તેની પાસેથી ભાડે લેવામાં આવતી હોય છે આગળ જોઈએ તો એક વ્યક્તિ ભાડાપટ્ટો એટલે કે આ પ્રકારના ભાડાપટ્ટામાં કંપની ઇક્વિટી અને દેવા દ્વારા નાણાકીય નાણાં ઊભા કરીને ભાડાપટ્ટો આપે છે એટલે કે કંપની ભાડા પેટે આપનારા અને ભાડા પેટે લેનારા આ સ્વરૂપ તે અસ્તિત્વમાં આવતું હોય છે જેમાં આગળ જોઈએ તો લીવરેજ આધારિત ભાડાપટ્ટો આંતરરાષ્ટ્રીય ભાડાપટ્ટો તેનો સમાવેશ થાય છે હવે આપણે જોઈશું લીવરેજ આધારિત ભાડાપટ્ટો એટલે શું એટલે આ પ્રકારના જે ભાડાપટ્ટાનું સ્વરૂપ છે છેલ્લા કેટલાક વર્ષોથી લોકપ્રિય બન્યું છે અને જે છેલ્લા વર્ષોથી તે વધુ લોકપ્રિય બન્યું છે જેમાં જે મિલકતો હોય છે તે મોટા પ્રમાણમાં રોકાણ કરવાના કરવાનું હોય ત્યાં આ પ્રકારનો ઉપયોગ થતો હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય ભાડાપટ્ટાની વાત કરીએ તો જે બે જુદા જુદા દેશના નાગરિકો છે તેમના વચ્ચે આ અંગે કરાર કરવામાં આવે છે જેને સીમાપાર ભાડાપટ્ટો એટલે કે ક્રોસ બોર્ડર લીઝિંગ પણ કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય જે ભાડાપટ્ટો છે તેને બે પ્રકારમાં આપણે વિભાજીત કરી શકીએ જેમ કે આપેલ ભાડાપટ્ટો અને સીમા પરના ભાડાપટ્ટામાં બંને વ્યક્તિના બંને વ્યક્તિઓ ભાડાપેટે આપનાર લેનાર જુદા જુદા દેશના નાગરિકો હોય છે એટલે કે તેમાં શું થતું હોય છે કે કન્ટ્રી રિસ્ક અને કરન્સી રિસ્ક તે વધારે જોડાયેલું હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભાડાપટ્ટાના લાભો કયા કયા હોઈ શકે તે જોઈએ તો ભાડાપેટે લેનારની દૃષ્ટિએ જોઈએ તો નાણાં વ્યવસ્થા અંગેનું તે સરળ પ્રાપ્તિ સ્થાન છે એટલે કે રોકાણ ભાડા પેટે આપનાર દ્વારા થાય છે અને આ મિલકતનો ઉપયોગ જે છે તે ભાડા પટ્ટે લેનાર દ્વારા થતો હોય છે એટલે કે કરનારના સમયે અમુક રકમ ચૂકવવી પડે છે ત્યારબાદ વર્ષના અંતે ભાડું હોય છે તેથી તરલતાનો જે પ્રશ્ન છે તે ખૂબ જ સરળ રહે છે આમાં મિલકત પ્રાપ્ત કરવા અંગેની પડતર જે છે તે નીચી છે મિલકતનું અપ્રચલિતપણાનું જોખમ આમાં રહેતું નથી ત્યારબાદ જોઈએ તો કરવેરા સંબંધિત ભાડાપટ્ટાનું ભાડું છે તે ખર્ચ તરીકે આમાં બાદ મળતું હોય છે જે એક લાભ છે હવે આપણે ભાડા પેટે આપનારની દ્રષ્ટિએ જો વાત કરીએ તો સલામતી અંગેનું આમાં જે પ્રમાણ છે તે ખૂબ જ વધુ હોય છે ભાડા પેટે લેનારને મિલકતના ઉપયોગ અંગે આમાં હક મળે છે જેમ આપણે આગળ ચર્ચા કરી તે મુજબ મિલકતની માલિકી નહીં તેથી તે એ સલામત વ્યવસ્થા છે હવે નાણાકીય સેવાઓનો આપણે પરિચય મેળવીશું વિદ્યાર્થી મિત્રો કરવેરાની દ્રષ્ટિએ જોઈએ તો ભાડા પેટે આપનાર વ્યક્તિને મિલકતના ઘસારાનો ખર્ચ માન્ય ખર્ચ તરીકે આવકવેરા હેઠળ બાદ મળતો હોય છે અને ભાડા પટ્ટો ઉદ્યોગના વિકાસની વિવિધ તકો સારી અને ઝડપી પણ હોય છે ભાડા ખરીદ એટલે કે જે હાયર પરચેસ છે આ ભાડા ખરીદના ખ્યાલનો બ્રિટનમાં વધુ વિકાસ થયો છે અને તેનું જન્મસ્થાન પણ બ્રિટન જ ગણાય છે આ પણ એક પ્રકારની નાણાકીય અછતમાં મદદરૂપ થનાર વ્યવસ્થા છે એટલે કે મિલકત ખરીદારને મિલકતની તમામ રકમ એક સાથે ચૂકવવાની હોતી નથી પણ દર મહિને હપ્તા સ્વરૂપે ચૂકવવાની હોય છે જોકે હપ્તાની જે રકમ હોય તે સામાન્ય રીતે વ્યાજનો સમાવેશ થયેલો હોય છે જે આપણે સૌ જાણીએ છીએ તો આ વ્યવસ્થામાં મિલકતની ભાડે ખરીદ કિંમત તેની રોકડ કિંમત કરતાં હંમેશા વધુ હોય છે એટલે કે ભાડા ખરીદ કિંમત અને રોકડ કિંમત વચ્ચેનો તફાવત જે હોય તેને આપણે વ્યાજ તરીકે ઓળખીએ છીએ ભાડા ખરીદ કરારના લક્ષણો એટલે કે ભાડે કરનાર ખરીદનાર દ્વારા કરાર વખતે વેચનાર અને માલ એટલે કે મિલકતની અમુક ટકા રકમ ચૂકવવામાં આવતી હોય છે અને જે પ્રમાણમાં મિલકતની કિંમતની પાંચથી દસ ટકા સુધીની હોય છે અને કરાર થયા બાદ ખરીદનારને મિલકતનો કબજો અને ઉપયોગ કરવા અંગેનો અધિકાર મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો જો ખરીદનાર હપ્તાઓ ચૂકવવામાં અમુકવાર નિષ્ફળ જાય તો જે મિલકત અથવા તો માલ છે તે પરત મેળવવાનો વેચનારને અધિકાર હોય છે હવે આપણે ફોરફિટિંગની વાત કરીશું આંતરરાષ્ટ્રીય વેપાર નોંધપાત્ર પ્રમાણમાં છે અને વધુ વિકાસની તકો અત્યારે રહેલી છે તો આ આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા પ્રકારના જોખમો અને તેમાં પણ ખાસ કરીને જો વાત કરીએ તો નાણાકીય અને રાજકીય આ બંને જોખમ અગત્યનું સ્થાન ધરાવે છે એટલે કે જે આંતરરાષ્ટ્રીય વેપારમાં અવરોધ ઊભો કરે છે આ ફોરફેટિંગ એક એવી વ્યવસ્થા છે જેમાં નિકાસકારને ઉધાર વેચાણ અંગે મદદ કરે છે અને ઝડપી લેણાંની પામ્યા તારીખ પહેલાં નાણાં ઉપલબ્ધ કરાવે છે એટલે કે પ્રાપ્તિ સ્થાનનો ઉપયોગ નિકાસ કરેલ માલ સામે ધિરાણ કરવામાં આવતું હોય છે આ જે ફોરફેટ શબ્દ છે તે ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવેલ છે જેનો અર્થ થાય છે કશુંક આપવું એ અથવા તો હક જતો કરવો તો આ જે પ્રાપ્તિ સ્થાનમાં નિકાસકાર આયાતકાર સામેના લેણાનો અધિકાર ફોર ફેટરની તરફણમાં ફેરબદલ કરે છે જેની સામે ફોર ફેટર નિકાસકારને નિકાસ બિલની રકમ રોકડમાં ચૂકવતું હોય છે જો આપણે તેની વ્યાખ્યાની વાત કરીએ તો બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા પેદાશો અને સેવાઓની નિકાસમાંથી ઉદ્ભવે લેણાંની એવી ખરીદી જેમાં આ જે લેણાં જે છે તે ચૂકવણીની નિષ્ફળતાથી નિકાસકાર પાસે વસૂલ થતા નથી એટલે કે નોન રિકર્સ પરચેસ કહેવામાં આવતું હોય છે લેણાં વેચાણ એટલે કે ફેક્ટરિંગ સામાન્ય સંજોગોમાં નિકાસકાર દ્વારા માલને સ્ટીમર દ્વારા અથવા તો અન્ય માર્ગે રવાના કર્યા બાદ અમુક દિવસ બાદ પોતાની નિકાસની રકમ વેચાણ સ્વરૂપે તેને મળતી હોય છે એટલે કે જે માલ રવાના કાર કર્યા પછી રકમ મળે ત્યાં સુધી તે રકમ નિકાસકારના લેણાં તરીકે ઓળખવામાં આવે છે આ લેણાં અંગે ગાલખાત પડવાની પણ શક્યતા આમાં રહેલી છે તેથી ગાલખાતની પરિસ્થિતિનું નિર્માણ અટકાવવા તથા ઉઘરાણીના ખર્ચાથી દૂર રહેવા અને ઝડપી રોકડ પ્રાપ્ત થાય તે હેતુથી નિકાસકાર પોતાના લેણાં પરત ન આવે એ શરતે વિધાઉટ રિકર્સ બેન્કને વેચે છે એટલે કે આ રીતે લેણાં વેચવાની પ્રક્રિયાને ફેક્ટરિંગ કહેવામાં આવતું હોય છે આ ફેક્ટર જે શબ્દ છે તે લેટિન ભાષાના ફેસવરમાંથી લેવામાં આવે છે જેનો અર્થ થાય છે બનાવવું અથવા તો કરવું જો વેસ્ટર્ન ડિક્શનરી પ્રમાણે આપણે જોઈએ તો ફેક્ટર એટલે કે એજન્ટ એવો અર્થ થાય છે આ ધિરાણ આપવાનું વિશિષ્ટ સ્વરૂપ છે જેમાં લેણાંની ખરીદી સામે નાણાં ઉપલબ્ધ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે જે ખરીદેલા લેણામાં સમાયેલ ઘાઘાતનું નુકસાન બેંક દ્વારા ભોગવવાનું હોય છે ઉપરાંત આમાં ઉઘરાણીના ખર્ચાઓ પણ ચૂકવવાના હોય છે તેથી પોતાના ખર્ચાઓને પહોંચી વળવા અને ઉપજ ઊભી કરવાના હેતુસર આ લેણાઓ વેટ વટાવે ખરીદવામાં આવતા હોય છે એટલે કે તેની પ્રક્રિયા ફી એટલે કે પ્રોસેસિંગ ફી નિકાસકાર પાસેથી તે વસૂલ કરે છે આગળ છે ફેક્ટરિંગના મુખ્ય પ્રકારો તો જાહેર કરેલ ફેક્ટરિંગ એટલે કે નોટિફાઈડ નો ફેક્ટરિંગ જાહેર રિકર્ડ ફેક્ટરિંગ વિદ્યાર્થી મિત્રો આમાં જે સૌપ્રથમ પ્રથમ છે જાહેર કરેલ ફેક્ટરીંગ એટલે કે આ પ્રકારના ફેક્ટરિંગમાં ગ્રાહકની જાણકારી અને સૂચના આપવામાં આવેલ છે કે જે તે બિલની રકમ માલ વેચનારને નહીં પણ ફેક્ટરને ચૂકવવી જેમ કે બિન જાહેર ફે કરેલ ફેક્ટરિંગની વાત કરીએ તો આ સ્વરૂપમાં માલ વેચનાર અને ફેક્ટર વચ્ચેના કરારની જાણકારી ગ્રાહક પાસે હોતી નથી પરંતુ જ્યારે રકમ લેણી થાય અથવા ગ્રાહક પક્ષે કોઈ કારણસર ફેક્ટર માટે જોખમ ઊભું થતું હોય ત્યારે તેની જાણકારી આપવામાં આવે છે રથપાત્ર ફેક્ટરિંગ એટલે કે રિકર્સ ફેક્ટરિંગ ઉપર જણાવેલ બંને ફેક્ટરીના પ્રકારને અન્ય બે ભાગોમાં પણ આપણે વિભાજિત કરી શકીએ છીએ જેમ કે રથપાત્ર ફેક્ટરિંગ અને બિન રથપાત્ર ફેક્ટરિંગ એટલે નોન રિકર્સ ફેક્ટરિંગ ત્યાર પછી ડિપોઝિટરીસ વૈશ્વિકરણની અને ઉદારીકરણની જો વાત કરીએ તો તેના કારણે ભારત સરકારે મૂડી બજારમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે એટલે કે ટેકનોલોજીના વિકાસના કારણે રોકાણકારો અને નાણાકીય બજારોને લાભ થયો છે સ્ટોક બજારમાં રોકાણકારો માટે વેપારની વ્યવસ્થા સરળ બનતી જાય છે પહેલાના સમયમાં જોઈએ તો રોકાણો શેર ડિબેન્ચર વગેરે ભૌતિક સ્વરૂપ ધરાવતા હતા અને હવે તે સંપૂર્ણપણે અદ્રશ્ય સ્વરૂપ એટલે કે ઓનલાઈન સ્વરૂપે પણ તે અસ્તિત્વ ધરાવે છે જેના પરિણામ સ્વરૂપે આપણે જોઈએ તો ડિપોઝિટરી વ્યવસ્થા જે અમલમાં આવી છે તે જેમ કે સ્ટોક બજારની હિસાબી પતાવટની તમામ મર્યાદાઓ નવા સુધારાઓને પ્રમાણે તે દૂર થવા પામી છે આગળ જોઈએ તો મોટા પાયા પર કાર્ય કાગળ કાર્યવાહી થતી હતી હિસાબી પતાવટ માટે નોંધપાત્ર સમય લાગતો હતો વધુ સમયના કારણે જોખમનું પ્રમાણ પણ વધારે રહેતું હતું દગો અને છેતરપિંડી આવા બનાવોનું પ્રમાણ પણ મોટા પાયા પર હતું આ તમામ મર્યાદાઓને કારણે તેમજ પારદર્શક અને કાર્યક્ષમ વ્યવસ્થાના હેતુસર ડિપોઝિટરી વ્યવસ્થા અમલમાં આવી છે એટલે કે રોકાણકારોના રોકાણોના ભૌતિક ફેરબદલીના સ્થાને ઓનલાઈન ફેરબદલીની વ્યવસ્થા એટલે ડિપોઝિટરી વ્યવસ્થા ઓગણીસો છન્નું ડિપોઝિટરી એક્ટ કાયદો પસાર કરવામાં આવ્યો એટલે કે ડિપોઝિટરી અગત્યના મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવે છે આ ડિપોઝિટરનું મુખ્ય કાર્ય જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એટલે કે ડીમટીરિયલાઇઝેશન એટલે કે રૂપાંતર કરવાનું છે હવે જોઈશું શાકપાત્રતા ક્રમાંક એટલે કે ક્રેડિટ રેટિંગ ધંધાના સ્વરૂપોમાં બિન કોર્પોરેટ સ્વરૂપ કરતાં કોર્પોરેટ સ્વરૂપમાં નાના નાના રોકાણકારોની બચતોનું રોકાણ કરવામાં આવતું હોય છે અને આ કોર્પોરેટ સ્વરૂપમાં માલિકો અને સંચાલકો જુદા જુદા હોય છે તેથી શું થાય છે કે જે સંચાલનની કાર્યક્ષમતા છે તે સાબિત કરવાનું કામ અન્ય તટસ્થ પક્ષકાર દ્વારા કરવાનું અનિવાર્ય બનતું હોય છે આ અંગે વિકાસ વિશેષ પ્રકારની એજન્સીઓ કાર્યરત છે આ એજન્સીઓમાં સીઆરઆઈ એસઆઈએલ ક્રાઇસિલ આઈ સી વગેરેનો સમાવેશ થાય છે આ એજન્સીઓમાં કંપનીઓના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરીને તેને શાકપાત્રતા ક્રમાંક આપવામાં આવતો હોય છે તેના હેતુઓ કયા હોઈ શકે તો શાકપાત્રતા ક્રમાંકના રોકાણકારો જે શક્ય હોય તેટલા પ્રમાણમાં બજાર અંગેની તેમને સાચી માહિતી પૂરી પાડે છે જામીનગીરીઓ અંગે સંભવિત ક્રમાંક પૂરું પાડે છે રોકાણકારોને કંપનીની શાકપાત્રતા અંગે જે આધાર જરૂરી છે તે પૂરો પાડે છે જે એજન્સીઓના સંશોધન પર હંમેશા આધારિત રહેતો હોય છે અને જે પોર્ટફોલિયો મેનેજરને મદદરૂપ થાય તે રીતનું કાર્ય કરે છે આ શાકપાત્રતા ક્રમાંક નક્કી કરતી એજન્સીઓનું ક્ષેત્ર વિશે વાત કરીશું એટલે કે સ્કોપ ઓફ ક્રેડિટ રેટિંગ એજન્સીસ આ એજન્સીઓ દ્વારા ઘણી બધી બાબતો જે છે તે અંગે શાકપાત્રતા ક્રમાંક આપવામાં આવતા હોય છે જેમ કે બેન્કોને ક્રમાંક આપે છે કોર્પોરેટને કમ ક્રમાંક આપે છે નાણાકીય સંસ્થાઓને ક્રમાંક આપવામાં આવતા હોય છે નાણાકીય પેદાશોને આપવામાં આવતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો બોન્ડ ડિબેન્ચર્સ કોમર્શિયલ પેપર બેંક લોન્સ મ્યુચ્યુઅલ ફંડ ઘણી બધી આ વસ્તુઓ છે કે જેમાં તેનો ભૂમિકા હોય છે હવે મર્ચન્ટ બેન્કિંગ વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ઇતિહાસકારોના જણાવવા પ્રમાણે જોઈએ તો ઇટાલીના અનાજના વેપારીઓ સાથે મર્ચન્ટ બેન્કિંગને દર્શાવવામાં આવે છે એટલે કે મર્ચન્ટ બેન્કર્સને વિવિધ લક્ષી સેવાઓ પૂરી પાડનાર તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં આરબીઆઈ દ્વારા મર્ચન્ટ બેન્કિંગ માટે ગ્રીનલેન્ડ્સ બેંકને ઓગણીસો સડસઠમાં લાઇસન્સ આપવામાં આવ્યું હતું શરૂઆતના તબક્કે જોઈએ તો કંપનીઓને શેર બહાર પાડવામાં તેમજ નાણાકીય સલાહ સૂચનો માટે બેન્કિંગના કાર્યક્ષેત્રમાં સમાવવામાં આવેલા હતા ભારતમાં જે શરૂઆતમાં તબક્કે જોઈએ તો મર્ચન્ટ બેન્કિંગની કામગીરીમાં વિવિધ બેન્કો દ્વારા મહત્ત્વની ભૂમિકા ભજવવામાં આવતી હતી જેમાં આઈસીઆઈસીઆઈ આઈડીબીઆઈ એલઆઈસી આઈએફસીઆઈ યુટીઆઈ બીઓબી એસબીઆઈ કેનેરા બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ફોર ઇન્ડિયા યુકો બેન્ક વગેરેનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓ આ જે મર્ચન્ટ બેન્કિંગ છે તેમાં મર્ચન્ટ બેન્કર એટલે કે એક એવી વ્યક્તિ કે એવા ધંધામાં રોકાયેલ હોય જેમાં કંપનીઓને તેમની જામીનગીરો બહાર પાડવામાં મદદરૂપ થવું ઉપરાંત તેમને સલાહકાર તરીકે સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે એટલે કે ટૂંકમાં જોઈએ તો મર્ચન્ટ બેન્કરના કાર્યોમાં નીચેનાનો સમાવેશ થઈ શકે જેમ કે આપણે જોઈએ તો કંપની એટલે કે જેમને ફંડ જોઈએ છે તે અને રોકાણકારો એટલે કે જેમને રોકાણ કરવાનું છે બંને મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે એટલે કે જેમની પાસે ફંડ અને મૂડી છે અને મર્ચન્ટ બેન્કર મધ્યસ્થી તરીકે જેમને ફંડ અથવા તો મૂડીની જરૂર છે તે પૂરી પાડે છે મર્ચન્ટ બેન્કર્સ દ્વારા જોઈએ તો જામીનગીરી બહાર પાડતા પહેલાં અને જામીનગીરીઓ બહાર પાડ્યા પછીના તમામ કાર્યો કરવામાં આવતા હોય છે અને કંપનીની જે જામીનગીરીઓ છે તે અંગેની બાંહેધરી આપવી અને જરૂરી માર્ગદર્શન પોતાના તે ગ્રાહકને આપે છે ત્યારબાદ છે કસ્ટડિયન ભારતમાંથી હવે મૂડી બજારના તમામ પ્રકારના વ્યવહારો માટે પ્રણાલીગત પદ્ધતિ જે છે તેના હવે ઓનલાઈન વ્યવસ્થા અમલમાં આવી છે આ ઓનલાઈન વ્યવસ્થાના કારણે શું થાય છે કે જે મૂડી બજારના વ્યવહારો છે તેમનું પ્રમાણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ નોંધપાત્ર પ્રમાણમાં વધવા પામ્યું છે એટલે કે નાણાકીય સંસ્થાઓ જે છે જેવી કે ઇક્વિટી શેર ડિબેન્ચર સરકારી જામીનગીરીઓ ડેરિવેટિવ્સ વગેરેનો ઝડપી વિકાસ થાય છે આ જે કસ્ટડીયોની ભૂમિકા છે તેમાં હવે ધીમે ધીમે આપણને ફેરફાર થતો જોવા મળે છે એટલે કે રોકાણની જે ખરીદ વેચાણની પ્રક્રિયા છે તેની પતાવટની વાત કરીએ ઝડપથી તે પૂર્ણ કરવું હોય અથવા તો તેમાં મૂલ્ય અથવા તો વૃદ્ધિ સેવાઓની વાત કરીએ આ દરેકનું જેવી કે રોકડનું અસરકારક સંચાલન અને તેમાં આપણે વિદેશી હુંડિયામણનો પણ સમાવેશ કરી શકીએ છીએ આગળ જોઈએ તો બાંયધરી એટલે કે અંડર રાઇટિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે બાંયધરી એટલે કે અંડર રાઇટિંગનો અર્થ શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું આપણે જાણીએ છીએ કે મર્ચન્ટ બેન્કર્સ પછી જે નાણાકીય બજારોમાં અને ખાસ કરીને જોઈએ તો જે મૂડી બજારમાં બાંયધરી દલાલો દ્વારા અગત્યની ભૂમિકા ભજવવામાં આવતી હોય છે એટલે કે નાણાકીય સેવાઓમાં આ સેવાઓનું જે સાંજે થોડું અલગ હોય છે જેમ કે સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તેની માર્ગદર્શિકા પ્રમાણે જો આપણે વાત કરીએ તો હાલમાં જે બહાર પાડેલા રકમના નેવ ટકા કરતાં તે ઓછી હોવી જોઈએ નહીં અને જો આ રકમ નેવ ટકા કરતાં ઓછી પ્રાપ્ત થાય તો સંપૂર્ણ રકમ રોકાણકારોને તે પરત કરવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ફેક્ટરી કસ્ટોડિયન ડિપોઝિટર શું છે મર્ચન્ટ બેન્કિંગ લીઝિંગ ભાડા ખરીદ પદ્ધતિ બાંહેધરી આ બધા વિશે અત્યારે આપણે ચર્ચા કરી તો અત્યારે તમારા અભ્યાસ માટે થોડાક સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલા છે જેમ કે ટૂંકા પ્રશ્નોમાં છે નાણાકીય સેવાઓનો અર્થ ડિપોઝિટરીઝ એટલે શું કસ્ટોડિયન એટલે શું ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે શું ફેક્ટરિંગ એટલે શું ફોર ફિટિંગ એટલે શું મર્ચન્ટ બેન્કિંગ વિશે માહિતી મેળવી આપણે લીઝિંગનો અર્થ સમજ્યા ભાડા પડી ખરીદ પદ્ધતિનો અર્થ અને તેના વિશે માહિતી મેળવી બાંયધરી શું છે તેના વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ લાંબા પ્રશ્નોમાં સમાવેશ થાય છે નાણાકીય સેવાઓના લક્ષણો જેના વિશે આપણે અત્યારે ખૂબ જ સરસ માહિતી મેળવી છે તેના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી ભાડાપટ્ટાના પ્રકારો તેના લક્ષણો અને લાભો વિશે આજે આપણે ચર્ચા કરી છે ત્યારબાદ અમુક ટૂંકનો જ છે જે તમારે તમારા અભ્યાસ માટે તૈયાર કરવાની છે જેમ કે ફોરફેટિંગ ફેક્ટરિંગ ડિપોઝિટરીઝના લાભો શાકપાત્રતા ક્રમાંક ક્રેડિટ રેટિંગ એજન્સી મર્ચન્ટ બેન્કિંગ કસ્ટોડિયન અને બાહીંધરી તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આ યુનિટમાંથી આપણે ઘણી જ બધી અત્યારે સરસ માહિતી મેળવી હશે તો હવે પછી આપણે નવા યુનિટ સાથે મળીશું નમસ્કાર